Hello friends, so today we are going to start the last chapter of your BCom SEM 5, chapter number 5, the snake charmer. હવે આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે આખું જે આ સ્નેક ચાર્મરની જે સ્ટોરી છે એમાં શું કહેવા માંગે છે. તો કે જે સ્નેક એટલે શું, તો કે સાપ, અને ચાર્મર એટલે શું, તો કે મદારી. જે સાપના મદારી હોય એના વિશે આખી સ્ટોરીમાં કહેવામાં આવેલું છે કે જે લોકોને એવું લાગે છે નોર્મલી કે જે સાપના મદારી હોય છે બરાબર, એ લોકોને કાંઈ પ્રોબ્લેમ્સ નથી હોતા, એ લોકોને કાંઈ ડિફિકલ્ટીઝ ફેસ નથી કરવી પડતી, બટ એવું બિલકુલ નથી. આપણને આ સ્ટોરીમાં એ જ સમજાવવામાં આવેલું છે કે કયા કયા ટાઈપની ડિફિકલ્ટીઝ છે ઓર કયા ટાઈપના જે એની ટ્રેનિંગ છે, તમારે સાપના મદારી બનવા માટે કયા કયા સ્ટેપ લેવા પડે છે, કઈ રીતે એનું આખી જીવનશૈલી હોય છે, ઓર ઈ સ્પેશિયલી ગામડામાં જે લોકો હોય છે સાપના મદારી, એ લોકો કઈ રીતે બધી ડિફિકલ્ટીઝનો સામનો કરે છે અને એની લાઈફ જીવતા હોય છે, એના માટેનું આપણને પૂરું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે આ સ્ટોરીમાં, જે આપણે ડિટેલ્સમાં ડિસ્કસ કરીશું. રાઈટ, સો ફર્સ્ટ ઓફ ઓલ આ જે સ્નેક ચાર્મર છે એના ઓથર કોણ છે, તો કે એના ઓથર છે ચુનીલાલ માંડિયા. બરાબર, તો ચુનીલાલ માંડિયાએ આમાં એ તમને દર્શાવેલું છે કે જે સ્નેક ચાર્મર હોય છે એટલે કે જે સાપના મદારી હોય છે એ લોકોને કેવી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડે છે, એને કયા ટાઈપનો રસ્તો છે એ અપનાવવો પડે છે, એનું જે જીવન હોય છે એ એક નોર્મલ માણસના જીવન કરતાં કેટલું ડિફરન્ટ હોય છે અને એને કેટલું ડિફરન્ટલી બધી વસ્તુ કરવું પડે છે, એના માટેનું અહીંયા આપણને એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. રાઈટ, અહીંયા આ જે સ્ટોરી છે એમાં એક સ્પેશિયલી જાખરા નામ છે બરાબર, એનું જે મેઇન કેરેક્ટર છે એનું, એના માટેની આપણને ફૂલ સ્ટોરી આપવામાં આવી છે કે એના જે ફાધર હતા એ સ્નેક ચાર્મર હતા, બટ ડ્યુ ટુ સમ સર્કમસ્ટાન્સીસ એટલે કે અમુક સંજોગોના લીધે એ જે પ્રોપર એમાં જે શક્તિ હોય બરાબર, સ્નાપ જે સ્નાપ છે એને વંશમાં કરવાની માટેની જે શક્તિ હોય છે પ્રોપર, એ ગેટ નહોતા કરી શક્યા બરાબર. જ્યારે આ જાખરા છે એને આ બધી વસ્તુ એને કીધેલી હતી ને, એના ફાધરને એવું ડ્રીમ હતું કે એના જે એનો સન છે જાખરા બરાબર, એ આ બધી મેજિક છે એ ગેટ કરી શકે, એટલા માટે થઈને એ જાખરાને નાનપણથી જ એવી રીતે પ્રિપેર કરે છે, એને મોટો કરે છે કે એ છે ને આ બધી શક્તિ મેળવી શકે બરાબર. તો એના માટે શું કરવું પડશે, તો કે એના માટે જાખરાએ પહેલેથી જ બ્રહ્મચારી છે એને જે બનવું પડે છે, કોઈ લેડી છે એની સામે એ જોઈ શકતો નથી, કોઈ 8 વર્ષની કે 8 મહિનાની નાની છોકરી હોય તો બી એમની સામે જોઈ શકતો નથી, અને કોઈ એવી રીતે કોઈ એવા વ્યક્તિને અડી ગયા હોય તો બી એમને આવીને ઘરે બધું સ્નાન કરવું પડે છે, અને આવા ડિફરન્ટ ટાઈપ્સના રસ્તાઓ છે જે એને અપનાવવા પડે છે બરાબર. તો હવે એ વસ્તુ છે, અને એમ એટ ધ લાસ્ટ સ્ટોરી, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, કે જાખરા સાથે શું થાય છે, જાખરાનું મૃત્યુ થઈ જાય છે આ સ્ટોરીમાં, બટ શેના લીધે જાય છે, તો કે જસ્ટ મોમેન્ટના લીધે જેનું આ એનું બ્રહ્મચારી છે એનામાં કંઈક ભંગ થઈ જાય છે, તો એ જસ્ટ એ મોમેન્ટના લીધે એનું મૃત્યુ થઈ જાય છે. હવે આ વાત હતી પરફેક્ટલી કેરેક્ટરની, કે જે પરફેક્ટલી કેરેક્ટર છે જાખરા એની જીવનશૈલીનું હતું. બીજી શું વસ્તુ આપણને સમજાવવામાં આવી છે, કે બીજી વસ્તુ સમજાવી છે કે જે સાપ છે બરાબર, એને આપણે વંશમાં કરીએ છીએ, એને જે સાપના મદારી હોય છે એ લોકો રાખે છે, એમની સાથે જ પાળે છે, તો એમની સાથે કેવું વર્તન કરવું જોઈએ, નોર્મલી પ્રાણીઓ સાથે પ્રાણીઓને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ લોકોએ, એના માટેનું આખું આપણને સમજાવ્યું છે કે પ્રાણી છે કોઈ પણ હોય એને તમારે તમારા ઘરના સદસ્યની જેમ જ સાચવવા જોઈએ, તમે એને એવી રીતે સાચવો છો તો એ તમારી સાથે બી એવો જ બિહેવ કરશે અને તમારી સાથે કોઓપરેટ કરશે. તો એવી રીતે આપણને પ્રાણીઓના જીવનશૈલી માટેની બી વાત સમજાવવામાં આવી છે, જે હવે આપણે લાઇન ટુ લાઇન ડિટેલમાં ડિસ્કસ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ અબાઉટ ધ ટેક્સ્ટ, ધ સ્નેક ચાર્મર ગીવ્સ અસ અ ગ્લિમ્સ ઇન લાઈફ ઇન અ રૂરલ ઇન્ડિયા, કે જે ગામડા હોય છે બરાબર, કે આપણે ગ્રામીણ વિસ્તારો છે ભારતના, એનું આપણને ગ્લિમ્સ એટલે કે એક દર્શાવવામાં આવ્યું છે, એક દ્રશ્ય આપવામાં આવ્યું છે, આપણે જોઈ શકીએ છીએ, એક ઝલક આપવામાં આવી છે, કહી શકીએ ગ્લિમ્સ મીન્સ એક ઝલક આપવામાં આવી છે કે સ્નેક ચાર્મર હોય, જે ગામડાના સ્નેક ચાર્મર્સ હોય છે એની લાઈફ કેવી હોય છે. સેકન્ડ, માંડિયા બ્રેક્સ ધી સ્ટીરિયોટાઈપ બાય પુટિંગ ધ સ્નેક ચાર્મર એટ ધ નેરેટિવ રાધર ધેન જસ્ટ એટ ધ માર્જિન્સ. એટલે જે રીતે આપણે પહેલાં વાત કરી કે અહીંયાના જે ઓથર છે ચુનીલાલ માંડિયા
એમણે જે સ્ટીરિયોટાઈપ થિંકિંગ છે લોકોની કે જે સ્નેક ચાર્મ હોય છે એની જિંદગી તો સિમ્પલ હોય છે, એને તો ખાલી બિન વગાડીને સાપને વશમાં કરવાના હોય, તો એવું બિલકુલ નથી હોતું. એ લોકોની લાઈફસ્ટાઈલ કેવી હોય છે તો જે આ સ્ટીરિયોટાઈપ થિંકિંગ છે લોકોની એને ચેન્જ કરવાની ટ્રાય કરી છે. થર્ડ, વેસ્ટર્ન અકાઉન્ટ્સ વુડ મેરેલી ડિસ્ક્રાઇબ ધ એક્ટ ઓફ સ્નેક ચાર્મિંગ. એટલે કે જે આપણી વેસ્ટર્ન સાઇડ છે ઇન્ડિયાની, બરાબર, એ છે એ આપણને બહુ સારું એવું દ્રશ્ય આપણને આપે છે, અથવા તો સારો એવો ત્યાંથી તમને અનુભવ મળી શકે છે સ્નેક ચાર્મરના જીવન વિશે જાણવા માટેનો, બીકોઝ એ સાઇડ આ બધી જે પ્રવૃત્તિ છે એ વધારે પ્રમાણમાં થાય છે. લાસ્ટ વોઝ, માડિયા ટ્રીટ્સ ધ રીડર ટુ ડિટેઇલ ફ્રોમ ધ સ્નેક ચાર્મર્સ લાઈફ ઇન એડિશન ટુ હિઝ પર્ફોમન્સ. આપણે ડિસ્કસ કર્યું કે એની લાઈફમાં કઈ રીતે હોય છે, લાઈફમાં એ કઈ રીતે પરફોર્મ કરતા હોય છે, અથવા તો એનું જે આ એક્ટિવિટી છે એ કઈ રીતે પરફોર્મ કરતા હોય છે, એના માટેની બધી ડિટેલ્સ આપણને અહીંયા સમજાવવામાં આવી છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ સ્ટોરી. મેઇન આસ્પેક્ટ. જાખરા, અ સ્નેક ચાર્મર વોઝ પ્લેઇંગ હિઝ ફ્લ્યુટ સડન વિથ વ્હાઇટ ફ્લાવર લાઈક શેલ્સ. તો કે અહીંયા જે સ્ટોરી સ્ટાર્ટ થઈ છે એ ડાયરેક્ટ જાખરાના પર્ફોમન્સથી જાય છે, બરાબર. આજે હું 1-to-1 પર જે પોઈન્ટ રીડ કરું છું એ બધા જાખરાનું જે પર્ફોમન્સ છે એ ત્યાં કરે છે એનાથી જ થઈ છે. પછી લાઈનમાં આપણને વચ્ચે ખ્યાલ આવશે કે કઈ રીતે એની લાઈફ સ્ટાઇલ છે એ આ રીતે ઢળી ગઈ છે, બરાબર. જાખરા છે તો કે એ બહુ સારો એવો ફ્લ્યુટ વગાડી શકે, ફ્લ્યુટ ઇન ધ સેન્સ કે બીન જે સાપને વશમાં કરવા માટે યુઝ થતી હોય છે એ વગાડી શકે છે, જેનાથી આજુબાજુનું વાતાવરણ બી હોય છે એ ખૂબ સારું લાગે છે. સેકન્ડ, ધ મેલ એન્ડ ધ ફિમેલ કોબ્રાઝ વિચ ઈ હેડ કોચ હાઈઝિંગ ફ્રોમ ધ એન્ડ હિલ ઇન ઉજડિયા વેર નાવ સ્વેઈંગ ઇન ધ મિડ્સ ઓફ ધેટ ટાઇટલી પેક્ડ ક્રાઉડ. કે મેલ અને ફિમેલ કોબ્રાઝ છે તો કે સાપ માગ્યા છે કે એની પાસે એક જોડી હોય છે સાપની, મેલ અને ફિમેલ કોબ્રાઝની, જે એને ક્યાંથી પકડેલા હોય છે તો કે એન્ટ હિલ ઇન ઉજડિયા. ઉજડિયામાં એન્ટ હિલ કરીને એક હિલ સ્ટેશન કહી શકાય એવું હશે, ત્યાંથી એને આ સાપ પકડેલા છે, જે અત્યારે લોકો માટે શું કહેવાય પ્રદર્શન માટેનું સ્થળ બની ગયું છે કે જ્યાં લોકો આવી જઈ શકે છે. થર્ડ, હી હેડ ડ્રેગ ઇન ટુ હિઝ બાસ્કેટ અ ડિવાઇન પેર ઓફ કોબ્રાઝ દેટ વુડ નેવર હેવ કેમ અંડર ધ સ્પેલ ઓફ એની સ્પિરિટ. ત્યાંના જે નોર્મલ એ જે પાર્ટ છે એન્ડ હિલ ઇન ઉજડિયા, બરાબર, ત્યાં નોર્મલી કોબ્રાઝના જે જાતિ છે સાપની જે જાતિ હોય એમાં કોબ્રાઝ છે એ વધારે જોવા મળે છે. બટ ફેક્ટ એ છે કે ત્યાં લોકો છે જે બહુ સારા એવા એક્સપર્ટ સ્નેક ચાર્મર હોય છે તે બી એને વંશમાં કરી શકતા નથી. જાખરા હેડ અચીવડ દેટ ડિફિકલ્ટ ફિયર થ્રુ ધ મેજિક પાવર હી હેડ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ડેથ ફાધર. એટલે કે અત્યારે જ્યારે વાત થાય છે જાખરાની તો ત્યારે એના ફાધરનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે, અને જે આ મેજિક પાવર છે કે જે બીજા એક્સપર્ટ સ્નેક ચાર્મર્સ છે એ લોકોને વશમાં નથી કરી શક્યા, બટ જાખરા છે ત્યાં જઈને આ જે મેલ અને ફિમેલ કોબ્રાસ છે એ ત્યાંથી લઈ આવેલા છે, બરાબર. તો એને આ મેજિક પાવર ક્યાંથી મળ્યો છે તો કે એના મેજિક પાવર એના ફાધર પાસેથી મળેલો છે. ઇનહેરિટેડ મીન્સ વારસામાં મળેલો છે. સેકન્ડ, વિચ એટલીસ્ટ ઇન ધીસ પાર્ટ્સ હેડ નોટ બીન ઇક્વલ્ડ. He was giving his first public performance that afternoon. એટલે કે આ જે જાખરા છે એ ફ્લ્યુટ વગાડતો હોય છે, જે પર્ફોમન્સ કરતો હોય છે એ એનું ફર્સ્ટ પબ્લિક પર્ફોમન્સ હતું, તે દિવસે બપોરના તેનું ફર્સ્ટ પબ્લિક પર્ફોમન્સ હતું. નેક્સ્ટ, ધ કોબ્રા પેર વોઝ સ્વેઈંગ એન્ડ મૂવિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ આલ્યુરિંગ મ્યુઝિક ઓફ ધ ફ્લ્યુટ. એટલે કે જે કોબ્રાઝની જે જોડી છે એ બહુ સારી રીતે વશમાં આવી ગઈ છે જાખરાને બીનમાં, અને જે બીન એ જે દિશામાં વગાડે છે તે તરફ જે આ છે એ લોકો પ્રયાણ કરી રહ્યા છે. સેકન્ડ, ધ ઓડિયન્સ વોઝ ડીપલી એબ્ઝોર્વડ ઇન વોટ ધે શો. જે આજુબાજુ ઓડિયન્સ છે એ બહુ ખૂબ સારી રીતે આ પ્રદર્શન નિહાળી રહી છે. સેકન્ડ, ધીસ વોઝ ધ સુપ્રીમ મોમેન્ટ ઓફ જાખરાઝ લાઈફ. કે જાખરા વસ્તુ છે પબ્લિક પર્ફોમન્સ એની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આપે છે, એટલે આ એને લાઈફનું એક બહુ સારું એવું સુપ્રીમ એટલે કે બહુ સારું એવું પર્ફોમન્સ છે ઓર અ મોમેન્ટ છે. ઇટ વોઝ ધ મોમેન્ટ ઓફ ફુલફિલમેન્ટ ઓફ ધેટ સ્કેર્ડ પાવર વિચ હેઝ ફાધર હેડ પાસ્ડ ઓન ટુ હિમ. કે આ જે મોમેન્ટ છે એને કઈ રીતે મળે છે તો કે એના ફાધરે એને જે આપેલું છે, એને જે વારસામાં મળેલું છે એના ફાધર પાસેથી આ જે મેજિક છે એનો ફર્સ્ટ ટાઈમ આજે પર્ફોર્મ કરે છે. That he was little bit scared, but still his moment is supreme moment. Second,
Old Laddu, who could not maintain an all-round purity, initiated his only son into the scared power so that it should not be forgotten. ઓલ્ડ લદ્દુ તો કે એ કોણ છે, એના ફાધરનું નામ છે, ઝાખરાના ફાધરનું નામ છે લદ્દુ, બરાબર. એને છે ને મેઇન્ટેઈન, આપણે જે રીતે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે પ્યોરિટીના લીધે અમુક પ્યોરિટી મેઇન્ટેઈન નહોતા કરી શક્યા, એના માટે એ આ મેજિક પાવર છે એ યુઝ નહોતા કરી શક્યા, અથવા તો એમનાથી મેઇન્ટેઈન નહોતું થયું. બટ આ વસ્તુ છે એ એને કોને આપી હતી, તો કે ઝાખરાને આપી હતી, એટલે આ વસ્તુ છે એ આસાનીથી ભૂલી શકાય એવી નથી. હી ઇમ્ફેસાઇઝ ધેટ ધ ફ્રી હોલ્ડ પ્યોરિટી ઓફ માઇન્ડ body and speech was absolutely essential if one wanted to follow this way. એટલે કે જો તમારે આ મેજિક પાવર છે એ મેળવવો હોય, તમારે એમાં પરફોર્મ કરવું હોય, તમારે તમારી જાતને એમાં ઢાળવી હોય, તો તમારે ઘણી બધી વસ્તુ છે કે જેમાં છે ને તમારે પ્યોર રહેવું પડશે. જેમ કે આમાં શું વસ્તુની જરૂર છે કે પ્યોરિટી ઓફ માઇન્ડ બોડી સ્પીચ, તમારું મગજ છે, તમારું જે શરીર છે અને તમારી જે બોલવાની ભાષા છે એમાં બી તમારે ઘણું બધું પ્યોરિટી મેન્ટેન કરવું પડે છે. ચાખરા વુડ અ કંપનીઝ હિમ કેરિંગ ધ બેગ ઓફ ટ્રેપલિન ઇન વિચ વુડ બી સ્ટફ ધ ફ્લ્યુટ ધ બાઉલ એન્ડ ધ સ્નેક ચાર્મર્સ બેગ એન્ડ મેની અધર ઓલ્ડ થિંગ્સ. તો કે આ બધી વસ્તુ ક્યાંની વાત થઈ છે, તો કે ઝાખરા આ બધી વસ્તુ કેરી કરે છે, બેગ છે, એમાં ફ્લ્યુટ છે, બીજા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્નેક છે, અને બીજી જે વસ્તુ છે જે ત્યાં જે લોકો હોય એ લોકો જે કોઇન્સ નહીં ફેંકે છે એ બધું ગેધર્ડ કરે છે. તો કે આ જે પોઈન્ટ છે એ કેની વાત કરે છે, કે ઝાખરા જ્યારે એના ફાધર સાથે જતો હતો આવું બધું કરવા માટે ત્યારની વાત થાય છે. સેકન્ડ, ઝાખરા વિથ હિઝ શાર્પ આઈસ વુડ પિક અપ સ્મોલ કોઇન્સ થ્રોન બાય ધ ઓન લુકર્સ ઇન ધ ડસ્ટ. કે ઝાખરાનું કામ શું હતું જ્યારે એના ફાધર સાથે જતો ત્યારે, એક તો આ વસ્તુ શીખવાનું કે કઈ રીતે શાર્પને વંશમાં કરી શકાય અથવા તો કઈ રીતે પબ્લિક પર્ફોમન્સ આપવું, અને સેકન્ડ થિંગ તો કે જ્યારે એના ફાધર પરફોર્મ કરતા હોય છે ત્યારે ઝાખરા જે આજુબાજુના લોકોએ જે કોઇન્સ ફેંકેલા હોય છે નીચે જમીન ઉપર એ બધા ગેધર્ડ કરીને એક બાઉલમાં રાખવાના. સેકન્ડ, ઇટ વોઝ ધ અનરિટન યુનિવર્સલ પ્રેક્ટિસ ધેટ ધ ફાધર એન્ડ ધ સન શુડ ગેટ આઉટ ઓફ ધ ટાઉન બાય ઇવનિંગ. હવે જ્યારે બી ઝાખરા અને એના ફાધર જતા હોય છે પર્ફોમન્સ કરવા માટે, બરાબર છે, ત્યારે એ લોકોને એનું પર્ફોમન્સ ક્યારે પૂરું કરી દેવું પડે છે, જ્યારે એ બીજા કોઈ ટાઉનમાં જતા હોય છે ત્યારે, બાય ધ એન્ડ ઓફ ધ ઇવનિંગ. એટલે કે તમારે ઇવનિંગ ખતમ થાય, સાંજ પૂરી થાય એ પહેલાં એનું પર્ફોમન્સ ખતમ કરી દેવું પડે છે અને એ ટાઉનમાંથી જતા રહેવું પડે છે. શું કામ? સો લેટ અસ સી, દે હેડ ટુ ફેસ ધ પોલીસ ઇફ ધે ફેલ ટુ ડૂ સો. એ લોકોને પોલીસનો સામનો કરવો પડે છે, એના ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર આપવા પડે છે, એના એટલા માટે થઈ અને બાય ધ ઇવનિંગ એ લોકોને એ ટાઉન છોડીને જતું રહેવું પડે છે, બરાબર. આના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે જે સ્નેક ચાર્મર્સ હોય છે એની જિંદગી બિલકુલ મીન સિમ્પલ હોતી નથી, એની ઘણી ડિફિકલ્ટ હોય છે, કે એ લોકોને ઘણા બધા એવા લોકોનો સામનો કરવો પડે છે, લાઈક પોલીસને, કે એ તમે શું કામ કરેલું છે, તમારી બેગમાં શું છે, કેટલી વસ્તુ છે, બધા ક્વેશ્ચનનું અને ડિસરિસ્પેક્ટનો બી સામનો કરવો પડે છે. સેકન્ડ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ માસ્ટર ધ આર્ટ. હવે જે આ વસ્તુ છે જે સાપને વશમાં કરવાની, એ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે, બટ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ એક્સરસાઇઝ ઇટ ઇવન આફ્ટર યુ હેવ માસ્ટર્ડ ઇટ. આ વસ્તુને શીખવી તો બહુ જ અઘરું કામ છે, બટ આ વસ્તુને શીખીને અપ્લાય કરવી તેનાથી બી વધારે અઘરું કામ છે. લદ્દુસ ઇરરિસ્પોન્સિબલ એમ્બિશન વુડ બિગન ટુ સ્ટીર એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર્સ, લેટ યોર સન ફૂલફિલ ધ અનફુલફિલ્ડ ડિઝાયર ઓફ યોર હાર્ટ. લદ્દુ જ્યારે એનો સન છે ઝાખરા એને જોવે છે ત્યારે એને મગજમાં એક વિચાર આવે છે કે નહીં, મારે જે હું જે નથી કરી શક્યો, મને જે મેજિક પાવર નથી મળ્યો, બરાબર, મારી અનપ્યોરિટીના લીધે એ વસ્તુ છે હું મારા સન દ્વારા પૂરું કરાવીશ, જે મારી ડિઝાયર છે મારા હાર્ટનું, બરાબર, મારો એક એમ્બિશન છે એ મારા સન દ્વારા પૂરું કરાવીશ. હી ઓર્ડર ઝાખરા ટુ રિમેઇન અ બ્રહ્મચારી. જેવી રીતે આપણે વાત થઈ કે આ મેજિક પાવર છે એ તમને કઈ રીતે મળશે, તો કે તમારે બ્રહ્મચારી રહેવાનું રહેશે. ઈ છે ઝાખરા, જે લદ્દુ છે એનો સન છે ઝાખરા, એને પહેલેથી જ ઓર્ડર કરે છે કે તારે બ્રહ્મચારી રહેવાનું છે. એન એસેટિક્સ લાઈફ ઇઝ ફૂલ ઓફ હાર્ડ ટાસ્ક એન્ડ સેક્રિફાઇસીસ. હી વુડ નોટ ઇવન લુક એટ અ 6 month ઓલ્ડ ફિમેલ ચાઇલ્ડ. તો કે જ્યારે તમે બ્રહ્મચારી બનો છો ત્યારે તમારે શું કરવાનું હોય છે, શું ડિફિકલ્ટીઝ ફેસ કરવાની છે એ અહીંયા કીધેલું છે. કે એન એસેટિક્સ લાઈફ, એસેટિક્સ એટલે શું, કે બ્રહ્મચારી જે વ્યક્તિ હોય ને કહેવામાં આવે છે, કે એ લોકોની લાઈફ છે એ ફૂલ ઓફ હાર્ડ ટાસ્ક અને સેક્રિફાઇસીસથી બનેલી હોય છે. ધેટ હી વુડ નોટ ઇવન લુક એટ 6 months ઓલ્ડ ફિમેલ ચાઇલ્ડ, કે એક 6 મહિનાની નાની બાળકી સામે બી એ લોકો જોઈ શકતા નથી.
He would not eat forbidden food. Again, he would not drink the water polluted by someone else. Even by mistake, he touched an unholy man, he would promptly have a bath. એ શું કારણ છે? એક તો એ છ મહિનાની નાની બાળકી સામે બી જોઈ શકતા નથી. અમુક ફૂડ છે એ લોકોને ફોરબિડન, એટલે કે પ્રતિબંધિત કરવામાં આવે છે, જે એ લોકો ખાઈ શકતા નથી. ઇવન એ કોઈ બીજા દ્વારા અથવા તો પોલ્યુટેડ પાણી થયેલું હોય છે તો એ કોઈ પાણી બી પી શકતા નથી, અને એકદમ શુદ્ધ પાણી પીવાની આવશ્યકતા હોય છે. અને લાસ્ટ કે કોઈ એવા વ્યક્તિને જે ટચ કરવામાં આવે છે જે અનહોલી એટલે કે અપવિત્ર હોય છે, હોલી મીન્સ પવિત્ર એન્ડ અનહોલી મીન્સ અપવિત્ર હોય છે, એવા લોકોને જો એ ટચ કરે છે તો બી એમને સ્નાન કરવું પડે છે, ચાહે એ દિવસમાં 2 વાર હોય કે 3 વાર હોય. તો આ બધા પ્રોબ્લેમ છે એ જ્યારે તમે બ્રહ્મચારી બનવા જાઓ છો ત્યારે તમારે ફેસ કરવા પડે છે. જાખરા ગ્રીવ એપ ટુ બી વેરી હેન્ડસમ ગ્રેસફુલ લાઈક અ પીકોક. જાખરા જ્યારે મોટો થાય છે ત્યારે એનો લુક કેવો હોય છે? He was looking very handsome and graceful like a peacock. એક જે મોર હોય છે એનામાં જેટલું તેજ હોય છે એ જ ટાઈપના તેજથી જાખરાની બોડી બી એ જ ટાઈપનું તેજ આપતી હોય છે. સેકન્ડ, હી પુટ ટુ ટેસ્ટ હિઝ નોલેજ ઓફ ધ મેજિક બાય એક્સપેરિમેન્ટિંગ ઓન અ પેર ઓફ કોબ્રાઝ. જ્યારે સ્ટાર્ટિંગમાં વાત થઈ, આપણે જ્યારે આ સ્ટોરી સ્ટાર્ટ કરી ત્યારે મેં કીધેલું હતું કે આ સ્ટોરીનો જે પાર્ટ છે એ અત્યારે શું બતાવે છે, તો કે જાખરા એનું પર્ફોમન્સ કરે છે ત્યાંથી આપણે આ સ્ટોરીનો પાર્ટ સ્ટાર્ટ થાય છે, એટલે જે એનું ફર્સ્ટ પર્ફોમન્સ હતું, રાઈટ? સો એ એનું જે નોલેજ છે, જે મેજિક પાવર એને મળેલો છે, એ એક્સપેરિમેન્ટથી સ્ટાર્ટ કરે છે. એનું પહેલું પર્ફોમન્સ છે, એનું એક્સપેરિમેન્ટ છે આ કોબ્રાની પેર ઉપરથી એનું સ્ટાર્ટ કરે છે. જાખરા વોઝ અવેર દેટ વન્સ ધ પોઈઝન્સ ગ્લેન્ડ ઓફ ધ સ્નેક વોઝ રિમૂવ ઇવન અ ચાઇલ્ડ કુડ સેફલી પ્લે વિથ ઇટ. હવે જાખરા બહુ સારી રીતે જાણે છે કે જો આ જે કોબ્રાઝ હોય છે એમાંથી એનું ઝેર કાઢી લેવામાં આવે અથવા તો એને વંશમાં કરી લેવામાં આવે તો એ કોબ્રાની પેર સાથે કોઈ એક નાનો છોકરો છે એ બી બહુ સારી રીતે સેફટી સાથે રમી શકે છે, પછી એમાં કોઈ ભય રહેતો નથી. જાખરા સાઇડ ધ સ્ટેજ ફોર ધ પ્લે. જાખરા છે એ જે આખું પર્ફોમન્સ કરવાનું છે એના માટેનું આખું જે સ્ટેજ છે એ તૈયાર કરે છે. ઓલ આઈઝ વેર કોન્સન્ટ્રેટેડ ઓન ધ કોબ્રાઝ. જે લોકો બધા આજુબાજુમાં એકઠા થયા છે એ બધાની આઈઝ છે એ કોની ઉપર કોન્સન્ટ્રેટેડ હોય છે? તો કે કોબ્રાઝ ઉપર. બટ દેર વોઝ અ પેર ઓફ આઈઝ દેટ વોઝ ફિક્સ્ડ નોટ ઓન ધ ફ્યુટ નોર ઓન ધ સ્વાઈંગ કોબ્રાઝ બટ ઓન ધ હેન્ડસમ પ્લેયર ઓફ ધ ફ્યુટ. બટ બધા લોકોનું ધ્યાન કોના ઉપર કેન્દ્રિત હોય છે? તો કે આ કોબ્રાઝની જે પેર છે ત્યાં જે કરવાનું છે, જે પ્રદર્શન કરવાનો છે જાખરા, બરાબર એના ઉપર હોય છે. બટ ત્યાં એક આ આઈઝની પેર હતી કે જેનું ધ્યાન છે એ નથી તો આ ફ્લ્યુટ ઉપર હતું જે એકદમ સુરીલી વાગે છે, કે નથી આ પેર કોબ્રાઝની પેર ઉપર હતું. બટ કોની ઉપર હોય છે? તો કે હેન્સમ પ્લેયર ઓફ ધ ફ્લ્યુટ, એટલે કે જે જાખરા હોય છે, જે હેન્સમ હોય છે એના ઉપર એમનું ધ્યાન હોય છે. દેર વેર ધ આઈઝ ઓફ તેજાબા હુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ બાલ્કની ડોર્સ એટ ધ ગેટ ઓફ હર કાસ્ટલ. તો કે આ જે વ્યક્તિ હતી, તો કે એ કોણ હતી? તો કે એનું નામ હતું તેજાબા, બરાબર. એ ક્યાં ઉભેલા છે? તો કે એની બાલ્કનીના ડોરની પાછળ એ ઉભેલા છે, ત્યાંથી જાખરાને સ્ટીર કરતા હોય છે, એટલે કે જોતા હોય છે. શી વોઝ ધ ન્યૂ ઠકરાની. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ. તો કે તેજાબા કોણ હોય છે? હવે આપણને અહીંયા તેજાબાનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે તેજાબા છે એ ત્યાંના નવા ઠકરાની હોય છે. એન્ડ શી વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ, એટલે કે કહી શકાય કે એમની જે બ્યુટી છે, સુંદરતા છે, એના માટે એ પ્રખ્યાત હોય છે. વેન શી શો જાખરા, શી એટ વન્સ ફેલ્ટ ધેટ હી વોઝ ધ મેન શી વુડ મોસ્ટ સર્ટેનલી લાઈક ટુ હેવ. જ્યારે એ જાખરાને જોવે છે ત્યારે એને એવી ફિલિંગ આવે છે કે હા, આ તે વ્યક્તિ છે કે જે એને ઓલવેઝ જોતો હતો, અથવા તો આ વ્યક્તિમાં એને એવું લાગે છે કે જે હંમેશા એ વોન્ટ કરતા હતા, બરાબર, એને જોતા હતા. મીન્સ જે ક્વોલિટી જે છે એ એમને જાખરામાં દેખાય છે. તેજાબા બ્રશ્ડ હર એંગલ્સ બેંગલ્સ ઓન ધ ડોર સો દેટ ધોઝ સ્ટોપિંગ આઈઝ શુડ બી ડાયવર્ટેડ ટુ હર. તેજાબા શું કરે છે? તો કે ત્યાં એના બાલ્કનીના ડોરની પાછળથી જે એના બેંગલ્સ છે એ ખખડાવે છે, જેથી કરીને જાખરાનું ધ્યાન છે એના તરફ ડાયવર્ટ થાય. ઓનલી ફોર દેટ મોમેન્ટ જાખરાઝ આઈઝ લેસિસ રોઝ, એટલે કે એ મોમેન્ટ માટે એક જે અવાજ આવે છે એ અવાજ સાંભળીને જાખરાનું જે આખું કોન્સન્ટ્રેશન હોય છે, જે કોબરા ઉપર હોય છે, એના પરથી હટીને ફોર ઓનલી ફોર અ સેકન્ડ એ તેનું ધ્યાન એ તરફ જતું રહે છે જ્યાં તેજાબા એમને બંગડીને ખખડાવ્યું હતું. વિથ અ ફ્રાઇન્ટનિંગ હિસ ધ હુડ ઓફ ધ કોબરા સ્ટક જાખરાઝ પામ એન્ડ ઇટ્સ શાર્પ ટીથ મેડ અ વાઉન્ડ ધેર.
ઈ મોમેન્ટ માટે જ્યારે કોન્સન્ટ્રેશન ઝાખરાનું અટી જાય છે ત્યારે જે પેર છે કોબ્રાની એમાંથી એક જે કોબ્રા છે ઈ ઝાખરાને ડંખી લે છે બરાબર. ઈ સમહાઉ મેનેજ ટુ ગેટ ધ કોબ્રાઝ બેક ઇન ધ બાસ્કેટ. જ્યારે ઝાખરાને કોબ્રાઝનું જે પોઈઝન છે ઈ ચડી જાય છે ત્યારે બી ઈ સ્થિતિમાં બી ઝાખરા શું કરે છે તો કે ઝાખરા છે ઈ કોબ્રાઝને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે અને સમહાઉ મેનેજ કરીને ઈ જે કોબ્રાઝની જે પેર છે એને પાછી બાસ્કેટમાં નાખે છે. પ્રોમેન્ટલી ધ ન્યૂઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ટાઉન ધેટ ઝાખરા હેડ બીન બીટન બાય ધ કોબ્રા. એટલે કે ખૂબ જ ઓછા સમયમાં ત્યાં જે આજુબાજુ ભીડ જમા થયેલી હતી, ભીડ જમા થયેલી હતી એમાંથી આખા ગામમાં ખબર પડી જાય છે કે ઝાખરા છે એને જે આ કોબરા છે એને બાઇટ કરેલું છે. યુ મસ્ટ લુક આફ્ટર ધ સ્નેક્સ એઝ ઇફ ધે આર યોર ઓન ચિલ્ડ્રન. અહીંયા કહેવામાં છે કે જો તમે સાપને પાળો છો બરાબર તો તમારે એની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ, બિહેવ કરવો જોઈએ કે તમારા પોતાના જ પોત્ર કે પોત્રીઓ છે એવી રીતે તમારે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. તમારા દીકરા કે દીકરીઓ છે એટલે તમે તમારા બાળક સાથે જે રીતે વર્તન કરો છો એ જ રીતે તમારે પાળેલા પ્રાણીઓ સાથે બી વર્તન કરવું જોઈએ. ઇફ યુ કેચ ધેમ યુ કાન્ટ કીપ ધેમ ઇન યોર બાસ્કટ લોંગર ધેન અ ફોર્ટ નાઇટ. કે તમે જ્યારે એને લ્યો છો અને તમે જ્યારે એને પકડી લ્યો છો ત્યારે તમે એના બાસ્કેટમાં ક્યારથી વધુ નહીં રાખે તો કે એક કે બે રાતથી વધારે તમે એને તમે નથી રાખી શકતા બાસ્કેટમાં. ધ ભુઆ ઓફ વચડા હુ વોઝ ધ ગ્રેટેસ્ટ એક્સપર્ટ ઇન ધ વોલ એરિયા કેમ ટુ રિલાઈવ ઝાખરા ઓફ ધ પોઈઝન સ્ટિંગ ઓફ ધ કોબરા. હવે જે આ સિચ્યુએશન થઈ હતી કે ઝાખરાને કોબરાએ ડંક મારી લીધો હતો બરાબર, તો ત્યાંના જે એ ટાઉનના જે ભુઆ હોય છે બરાબર જેનું એક્સપર્ટાઇઝ હોય છે આવી રીતે પોઈઝન કાઢવામાં, એ ત્યાં આવે છે ઝાખરાની જિંદગી બચાવવા માટે. હી ચેન્ટેડ મંત્રા આફ્ટર મંત્રા બટ હી વોઝ સ્ટીલ અનેબલ ટુ બ્રિંગ એની રિલીફ. કે એને ઘણા બધા પ્રયાસો કરે છે, ઘણા બધા મંત્ર છે એ કરે છે બરાબર ઝાખરા માટે કહે છે બટ એ અનેબલ હોય છે આ કોબરાનું પોઈઝન કાઢવા માટે. હી ટ્રાઈડ ધ ફાઇનલ રેમેડી અગેન્સ્ટ ધ સ્નેક બાઇટ. ઘણા બધી ટ્રાય કર્યા પછી જે ભૂવા છે એ છે ને એની ફાઇનલ ટ્રાય કરે છે. ફાઇનલ ટ્રાયમાં એ શું કરે છે તો કે એ એવું કોઈ કપડું બાંધે છે ઝાખરાને. જ્યારે તમે ઇન ડિટેલ સ્ટોરી વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એ એવું કોઈ કપડું બાંધે છે ઝાખરાને જેનાથી કરીને આ કોબ્રાસ છે એ વશમાં આવી જાય છે. જો એ કપડાથી પોઈઝન્સ નીકળી જશે તો ઠીક છે, અધરવાઇઝ એ કપડાને છે ને વચ્ચેથી ફાડી નાખશે જેથી કરીને શું થશે કે જે કોબ્રાસ છે એ બી મરી જશે, જે એની પાસે એવી શક્તિ હોય છે જેના દ્વારા એ કરવાના હોય છે. હી ગેવ વન લાસ્ટ વોર્નિંગ ટુ ધ સ્નેક. એટલે કે એ સ્નેકને લાસ્ટ વોર્નિંગ આપે છે કે તમારું પોઈઝન છે એ નીકળી જાય એના શક્તિ દ્વારા. એવરીબડી એક્સપેક્ટ દેટ ધ પોઈઝન ફ્રોમ ઝાખરાઝ વુડ વાઉન્ડ વુડ કમ આઉટ. હવે જે લાસ્ટ ટ્રાય કરે છે એમાં બધા એવું એક્સપેક્ટ કરે છે કે હવે જે આ ફાઇનલ ટ્રાય છે એમાં તો પોઈઝન્સ નીકળી જ જશે અને ઝાખરા બચી જ જશે. ઇફ નોટ ધ ભુઆ વુડ સ્ટાર્ટ ટીયરિંગ દેટ પીસ ઓફ ક્લોથ ફ્રોમ ધ એન્ડ ટુ એન્ડ એન્ડ ધ સ્નેક ટુ વુડ ગેટ ટોર્ન લાઈક દેટ. જેવી રીતે મેં કીધું કે એ જે એ કપડાને વચ્ચેથી ફાડી નાખશે, જેવી રીતે કપડાને ફાડે છે એવી જ રીતે જે કોબરા છે એ બી એ સેમ થિંકની સાથે મરી જશે. એટલા માટે બધા હવે એવું એક્સપેક્ટ કરે છે કે ઝાખરા છે એ બચી જશે. ઇવન બિફોર ધ ભુવા કુડ પ્રોપરલી ટ્રાય હિઝ લાસ્ટ ટ્રિક ઝાખરા લે લાઈફ લેસ. એટલે કે ભુવા એની આ ટ્રાય કરે અને ઝાખરાને બચાવવા માટેની બરાબર છે એ એની ટ્રાય સ્ટાર્ટ કરે એ પહેલાં જ છે એ ઝાખરાને ડેથ થઈ જાય છે, એટલે કે એ મરી જાય છે બરાબર. તો આપણી આ આખી સ્ટોરી હતી કે કઈ રીતે ઝાખરાને આ બધી મેજિક વસ્તુ છે, મેજિક પાવર્સ છે જે એના ફાધર તરફથી મળેલા હતા બરાબર છે, ઈ એને કન્ટિન્યુ કરવા માટે એને બ્રહ્મચારી અથવા તો એ મેળવવા માટે જ એને બ્રહ્મચારીનેસ કરવું પડે છે, જે બ્રહ્મચારી બનવું પડે છે. જ્યારે તમે બ્રહ્મચારી બનો છો તો એમાં કઈ કઈ ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડે છે, તમે જ્યારે સ્નેક ચાર્મર કે સાપના મદારી બનો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે, જ્યારે તમે એ પ્રાણીઓને પાળો છો તો તમારે એની સાથે કઈ રીતે બિહેવ કરવાનું હોય છે, આ બધું આપણને આ સ્ટોરીમાં સમજાવવામાં આવેલું છે બરાબર. હવે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી તમે જ્યારે વાંચવા જશો, તમે ફરીથી વાંચશો આખી સ્ટોરી ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાંથી કયા કયા ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછી શકે છે. સો તો આ સ્ટોરીમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછી શકે છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.